ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 6ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ભણી રહ્યા છીએ. આજે પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો જ અભ્યાસ કરવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેની થોડી ઘણી માહિતી મેળવેલ છે, તેની અંદર આપણે જોયું હતું કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોને કહે છે, ડીએનએ બહુરૂપકતા એટલે શું, વારસાગત વિકૃતિ, ત્યારબાદ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તે દરેકે દરેક વ્યક્તિની કેવી રીતે અલગ હોય છે, એ બધી માહિતી છે તે આપણે મેળવેલ છે. હવે ત્યારબાદ આજે આપણે જોવાનું છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીકો અથવા તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજી, કે જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તે કેવી રીતે બનાવવામાં આવે છે. ટૂંકમાં આપણે બે વ્યક્તિ હોય છે તો એની જે ફિંગરપ્રિન્ટિંગ છે તે કેમ જુદી હોય છે, તો આજે એની માહિતી મેળવવાની છે કે જે પ્રયોગશાળાની અંદર લેબની અંદર તે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તે કેવી રીતે નક્કી થાય છે. તો આજે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજી જોવાની છે. મિત્રો, આ પ્રશ્ન છે તે આઈએમપી છે. તમને પૂછાય કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવાની રીત વર્ણવો અથવા તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા તો તકનિક છે તેનું વર્ણન કરો. તો એના માટે અલગ અલગ સોપાનો એટલે કે અલગ અલગ જે તબક્કા છે તે આવે છે, કે કેવી રીતે પહેલો પ્રક્રિયા કરવી, ત્યાર પછી શું કરવી, ત્યાર પછી શું કરવી. તો આમ આમાં 6 જેટલી પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ થાય છે. આપણે તે પ્રક્રિયાઓ છે તેને 1x1 જોવાની છે. તો ચાલો હવે શરૂ કરીએ. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીક સૌ પ્રથમ એલિક જેફ્રિયસ દ્વારા વિકસાવવામાં આવી. મિત્રો, નામ યાદ રાખજો વૈજ્ઞાનિકનું નામ, કે કયા વૈજ્ઞાનિકે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ટેકનોલોજી છે તેનો વિકાસ કર્યો, એટલે કે આ જે ટેકનોલોજી છે તે કોને આપી. તો વૈજ્ઞાનિક છે એલિક જેફ્રિયસ. આ એલિક જેફ્રિયસ નામના વૈજ્ઞાનિક છે તેને સૌ પ્રથમ જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવાની જે ટેકનોલોજી છે તેનો વિકાસ કર્યો, એટલે કે એને સૌ પ્રથમ એ ટેકનોલોજી આપી. હવે એને શું કર્યું હતું, તો તેઓએ સેટેલાઇટ ડીએનએને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કર્યો. હવે આ જે એલિક જેફ્રિયસ છે તેને સેટેલાઇટ ડીએનએ એને પ્રોબના સ્વરૂપે ઉપયોગ કર્યો. હવે મિત્રો, સેટેલાઇટ ડીએનએ એટલે શું તે તો આપણે સૌ જાણીએ જ છીએ, કે જે નોન કોડિંગ અનુક્રમ છે તેનો જે પુનરાવર્તિત ભાગ દર્શાવે છે. એટલે કે નોન કોડિંગ એટલે કે એવો અનુક્રમ કે જે કોઈ પણ પ્રોટીન છે તેનું સંશ્લેષણ કરવા માટેનું સંકેતન કરતું નથી. તો જે ડીએનએનો જે નોન કોડિંગ અનુક્રમ છે તેનો જે પુનરાવર્તિત અનુક્રમ છે તેને સેટેલાઇટ ડીએનએ કહે છે. અને આ મિત્રો, સેટેલાઇટ ડીએનએ છે તે એક ટૂંકો પુનરાવર્તિત અનુક્રમ છે, એટલે કે તે 60 બેઝ જોડ સુધીનો જોવા મળે છે. અને જ્યારે આપણે પુનરાવર્તિત ડીએનએની વાત કરીએ તો પુનરાવર્તિત ડીએનએ છે તે પણ એક નોન કોડિંગ ડીએનએ છે. બંને વચ્ચે તફાવત મિત્રો સમજજો, કે પુનરાવર્તિત ડીએનએ એટલે શું અને સેટેલાઇટ ડીએનએ એટલે શું. પુનરાવર્તિત ડીએનએ એક નોન કોડિંગ ડીએનએ છે. નોન કોડિંગ ડીએનએ એટલે કે તે કોઈ પણ જે મેસેન્જર આરએનએ છે, પ્રોટીન છે કે કોઈ પણ બીજું આરએનએ છે તેનું પ્રત્યાંકન કરતું નથી, તો એ ભાગને નોન કોડિંગ ડીએનએ કહે છે. કે જેની અંદર જનીન છે તે અભિવ્યક્ત એની અંદર જનીન છે તે આવેલા હશે નહીં, તો એના કારણે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે નહીં, તો એવો ભાગ એટલે કે ડીએનએનો નોન કોડિંગ ભાગ. તો જે આ પુનરાવર્તિત ડીએનએ છે તે એક નોન કોડિંગ ડીએનએ છે અને તે એક સમાન અનુક્રમ, એટલે કે એક સમાન અનુક્રમ એટલે કે મેં તમને અગાઉ દર્શાવેલું છે કે ATTT આવી રીતે કોઈ એક સરખો અનુક્રમ છે તે ઘણીવાર શું કરે છે, રિપીટ થાય છે, તો એને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીએ છીએ. હવે આ પુનરાવર્તિત ડીએનએ છે તે થોડીક બેઝ જોડથી લઈ કરી અને હજારો સુધીની બેઝ જોડ ધરાવતી હોઈ શકે છે. એટલે આગળ આપણે જોયું હતું કે 1થી લઈ કરી અને 6 મિની સેટેલાઇટ છે, માઇક્રો સેટેલાઇટ છે તેવું જોયું હતું, પરંતુ અહીંયા જે પુનરાવર્તિત ડીએનએ છે તેમાં થોડીક એટલે કે આવી રીતે ATTT એવી રીતે હોઈ શકે, અથવા તો આમ AAT આમ થોડીકથી લઈ કરી અને હજારો એટલે કે હજારોની સંખ્યામાં ATTTCCCC એને એ ભાગ છે તે પુનરાવર્તિત થઈ શકે, તો એવી જોડ છે તે હોઈ શકે છે.
અને આપણે જે પુનરાવર્તિ ડીએનએ છે તેને આપણે જોયું હતું કે જે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન છે તેની અંદર જે સીઝિયમ ક્લોરાઇડ છે તેના આધારે ઘનતાના આધારે આપણે તેને દૂર એની આપણે અલગીકરણ કરી શકીએ છીએ કે એના કારણે તે પટ્ટાઓ દર્શાવે છે. હવે સેટેલાઇટ ડીએનએ શું છે મિત્રો? સેટેલાઇટ ડીએનએ પણ એક નોન કોડિંગ જે પુનરાવર્તિત અનુક્રમ જ છે, પરંતુ તે કેવો અનુક્રમ છે? ટેન્ડમ છે. એટલે કે તે દરેક ટેન્ડમ એટલે શું એ આગળ આવે છે તે હું તમને સમજાવું છું. અને એની અંદર જે નાઇટ્રોજન બેઝ છે તે કંઈક ઓછી જોડી હોય છે તેના જે ટૂંકા પુનરાવર્તિત અનુક્રમ છે, અને તેઓ છે તે ઘેરા પટ્ટા તરીકે જોવા મળે છે. જે સેટેલાઇટ ડીએનએ છે ને તે અને જે પુનરાવર્તિત ડીએનએ છે તે આછા પટ્ટા તરીકે જોવા મળે છે. તો આ એક જે બે વચ્ચેનો તફાવત છે કે જે આપણે સેટેલાઇટ ડીએનએ છે તેને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કર્યો. પ્રોબ એટલે શું મિત્રો? તો પ્રોબ એક રેડિયો એક્ટિવ સક્રિય છે. રેડિયો એક્ટિવ જે સક્રિય વીએનટીઆર છે તેને પ્રોબ કહે છે. એટલે કે પ્રોબ એટલે કે તે એકલ શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ છે. એટલે કે જેમ આપણે ડીએનએની આવી બે શૃંખલા મળે છે તે બે શૃંખલાવાળી નહીં પરંતુ એકલ શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ છે તેને પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રોબ એટલે કે એકલ શૃંખલામય ડીએનએ અથવા તો આરએનએ. ઉપયોગ ક્યાં થાય છે આગળ આવે છે કે જે ડીએનએનું જે સંકરણ છે તેની અંદર તેનો ઉપયોગ થાય છે કે જે આપણે જોવાના છીએ. તો એ પહેલાં આગળ અહીંયા જોઈ લઈએ કે આપણે હવે સેટેલાઇટ ડીએનએ અને પ્રોબના વિશેની માહિતીનો ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા શું કહે છે કે જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી, એટલે કે જે આ સેટેલાઇટ ડીએનએ છે તેનો એને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કર્યો અને એની અંદર શું જોવા મળ્યું હતું કે બહુરૂપકતા જોવા મળી હતી. બહુરૂપકતા એટલે શું તે આપણે જોઈ ગયા છીએ અગાઉના લેક્ચરમાં. તો આ બહુરૂપકતાને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ અને શોર્ટમાં તેને VNTR તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ VNTR એટલે શું? તો VNTR એક જે સેટેલાઇટ ડીએનએ છે તેનો એક વર્ગ છે અને એની અંદર કોઈ નાનો અનુક્રમ છે તે ઘણી બધી પુનરાવર્તિત નકલમાં જોવા મળે છે. હવે એને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ શા માટે કીધું છે? હવે મિત્રો આપણે લઈ લઈએ કે કોઈ એક જે સેટેલાઇટ ડીએનએ છે તેની અંદર શું થાય છે કે જે ક્રમ છે તે રિપીટ થાય છે. તો આપણે આવી રીતે જોઈએ કે ATT આ ક્રમ રિપીટ થાય છે, ત્યારબાદ જોઈએ કે GCC આવો ક્રમ રિપીટ થાય છે, અથવા તો AGTC હવે આ ક્રમ રિપીટ થાય છે. હવે મિત્રો સેટેલાઇટનું જે વર્ગ છે VNTR, પરંતુ આ દરેકે દરેક વ્યક્તિ છે તેની અંદર જે આની સંખ્યા છે રિપીટની સંખ્યા તે કેવી હશે? જુદી જુદી હશે. ધારો કે આ AATT છે તે કોઈકની અંદર 1000 વાર રિપીટ થતો હશે, અમુક વ્યક્તિની અંદર તે 300 વાર રિપીટ થતો હશે, અમુક વ્યક્તિ છે તેમાં 200 વાર રિપીટ થતો હશે. બીજા કોઈ વ્યક્તિને લઈ લ્યો તો એની અંદર આ AATT ક્રમ છે તે 700 વાર કોઈક રિપીટ થતો હશે. ત્યાર પછી જે આ GCCC વાળો ક્રમ છે તે 1000 વાર રિપીટ થતો હશે. ત્યારબાદ આ AGTC વાળો ક્રમ છે તે 500 વાર રિપીટ થતો હશે. તો એને કહે છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. એટલે કે જે સેટેલાઇટ ડીએનએની અંદર જે કોઈ ડીએનએનો નોન કોડિંગ ક્રમ છે, નાનો ક્રમ છે, તે વારંવાર રિપીટ થાય છે. હવે એ રિપીટ છે તે દરેક વ્યક્તિની અંદર એ નંબર કેવા હોય છે? જુદા જુદા હોય છે. કેવી રીતે જુદા જુદા? કે મેં તમને આ ઉદાહરણ દ્વારા સમજાયું કે આ કોઈ ક્રમ છે તે અમુકની અંદર 1000 વખત રિપીટ થાય, કોઈકની અંદર એના એક ક્રમ 700 વાર રિપીટ થાય. તો આમ શું જોવા મળે છે? જુદાપણું જોવા મળે છે. વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ એટલે કે એનો અર્થ એવો થશે. ક્લિયર? આટલો જો આ VNTR છે તે જોવા મળશે તો જ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની મદદથી બે વ્યક્તિને ઓળખી શકશું. નહીં તો જો બેની અંદર આ AATT વાળો ક્રમ બેમાં 1000 હશે, બધાની અંદર સરખો હશે, તો આપણે ઓળખી શકશું નહીં. આ ક્રમ જુદો છે એટલા માટે જ આપણે દરેકે દરેક વ્યક્તિ છે તેને ઓળખી શકીએ છીએ. તો આ VNTR એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. હવે આગળ જોઈએ શું કહેવા માગે છે તે. હવે અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું છે કે જે એલિક જેફ્રિયસ છે તેને આપત્તિ વિકસાવી અને શું કર્યું? તો સેટેલાઇટ ડીએનએ છે તેને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કર્યો. પ્રોબ એટલે શું? તો પ્રોબ એટલે કે એક ડીએનએ અથવા તો આરએનએ છે તેનું એકલ શૃંખલામય જે રચના છે તેને, અથવા એકલ શૃંખલામય ડીએનએ અથવા એકલ શૃંખલામય આરએનએ. હવે આ પ્રોબ છે તે પ્રોબની અંદર જે આપણે જોઈએ તો તે રેડિયો એક્ટિવ સક્રિય VNTR છે.
એટલે કે એની અંદર રેડિયો એક્ટિવ તત્વ છે તેનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ત્યારબાદ વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ એટલે શું? તો જે સેટેલાઇટ ડીએનએ છે તેની અંદર શું જોવા મળે છે? બહુરૂપકતા જોવા મળે છે. બહુરૂપકતા એટલે શું? તો જે મેં તમને જણાવ્યું કે ક્રમ છે તે કેટલી વાર રિપીટ થાય છે તે દરેકે દરેક વ્યક્તિમાં જુદો જુદો જોવા મળે છે, તો એને આપણે બહુરૂપકતા કહીએ છીએ. તે VNTR તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પૂરું નામ યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તકનિક. જેમ કે પહેલાં ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે, કે જેમાં રેડિયો લેબલ્ડ VNTR પ્રોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા છે ને બે પ્રકારની ટેકનિક આવે છે. અહીંયા સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. હવે સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન એટલે શું? હાઇબ્રિડાઇઝેશન એટલે ટૂંકમાં સંકરણ કરવું, એટલે કે એની અંદર આપણે DNA છે તેની કોપી કરવાની છે, એટલે કે DNA બનાવવું છે એમ. તો હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ, એટલે એનો અર્થ એવો થાય છે. તો સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન બે પ્રકારના છે, સધન બ્લોટ અને નધન બ્લોટ. હવે આ સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે તે ઉપયોગમાં ક્યાં કરવામાં આવે છે? તો એક ટેકનોલોજી છે મિત્રો, કે આ સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે DNA છે તેના સંકરણની અંદર, કે જે આપણે DNA છે તેનું હાઇબ્રિડાઇઝેશન કરવું છે, તો એના માટે સધન બ્લોટ ટેકનિક વાપરવામાં આવે છે. અને બીજી એક ટેકનિક છે નધન બ્લોટ. બીજી ટેકનિક છે નધન બ્લોટ, કે જે આ નધન બ્લોટ ટેકનિક છે તે RNA છે તેના જે સંકરણ છે તેના માટે ઉપયોગમાં કરવામાં આવે છે. તો આ બે પ્રકારની ટેકનોલોજી છે. તો અહીંયા જે આપણે ટેકનોલોજી જોવાના છીએ તો કઈ ટેકનોલોજી છે? સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. તો અહીંયા જે સધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશનની મદદથી રેડિયો લેબલ VNTR છે તેનો પ્રોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કે મેં તમને કીધું કે VNTR એટલે શું, એ તો આપણને ખબર છે કે સેટેલાઇટ DNAનો કોઈ ક્રમ છે તે વારંવાર રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે, તેને VNTR કહે છે. દરેક વ્યક્તિમાં તે પુનરાવર્તિત ક્રમની નંબર અલગ અલગ હોય છે, એટલા માટે આપણે વેરિયેબલ નંબર ઓફ રેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આ VNTR પ્રોબ, તો આ પ્રોબ એટલે શું? તો જેની અંદર રેડિયો લેબલ્ડ હોય, એટલે કે એમાં કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે તે ઉમેરેલું હોય કે એની અંદર VNTRમાં, તો એ ઓળખાય છે પ્રોબ તરીકે. તો આમ પ્રોબ શું છે મિત્રો? તે યાદ રાખજો કે તે એક રેડિયો લેબલ્ડ VNTR છે. શું છે? કે એની અંદર રેડિયો લેબલ્ડ VNTRનો ઉપયોગ કરવામાં આવે છે, તે પ્રોબ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રોબ કેવું હશે? સિંગલ શૃંખલામય જ હશે, એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ જ હશે, એકલ શૃંખલામય. હવે એની અંદર મિત્રો અલગ અલગ તબક્કા છે તેનો સમાવેશ થાય છે. કે પહેલાં શું કરવામાં આવે છે? કે પહેલાં એની અંદર DNA છે તેનું અલગીકરણ કરવામાં આવે છે. હવે DNA છે તેનું અલગીકરણ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. એ પહેલાં મિત્રો તમને અહીંયા છે ને તમારી બુકમાં થોડુંક માહિતી નથી આપેલી કે જે VNTR, સોરી નેક્સ્ટ ટાઈમ જોશું, જે આ પહેલાં ટોપિક આ જોઈ લઈએ ત્યાર પછી આપણે એને લેશું. હવે જે સૌ પ્રથમ શું કરવામાં આવે છે, પહેલો જે તબક્કો છે પ્રથમ સોપાન DNAનું અલગીકરણ. હવે DNAનું અલગીકરણ કરવું એટલે શું મિત્રો? તો હવે આપણે DNA છે તે આપણે કઈ જગ્યાએથી લેશું? કે આપણે ફિંગરપ્રિન્ટિંગ કરવી છે તો કોઈકની મર્ડર થઈ ગયું હશે, અથવા તો કોઈક બિનપિતૃત્વ છે તેના માટે વિવાદ ઊભો થયો હોય છે, કે કોઈ બે સ્ત્રી આવે છે ને એમ કહે છે કે આ મારું બાળક છે, આ મારું બાળક છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. તો આવી રીતે જે આપણે જેનું DNA ફિંગરપ્રિન્ટિંગ કરવાનું છે તેનું પહેલાં સેમ્પલ કલેક્ટ કરવાનું, એટલે કે હવે એ સેમ્પલ છે તે આપણે ક્યાંથી લેવાનું છે? તો એ સેમ્પલ છે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે દરેકે દરેક કોષની અંદર શું હોય છે, કે જે DNA ફિંગરપ્રિન્ટિંગ હોય છે તે સમાન હોય છે. કારણ કે દરેક કોષ શું ધરાવે છે? DNA ધરાવે છે. એટલે આપણે દરેક કોષ DNA ધરાવતો હોવાને કારણે વ્યક્તિ છે તેને ઓળખવા માટે એના શરીરમાંથી કોઈ પણ તમે કોષ છે તેનું સેમ્પલ લ્યો, એટલે કે રુધિર લ્યો, શુક્રકોષ લ્યો, પછી વાળનો જે નીચેનો જે ફૂલેલો ભાગ છે તે, અથવા તો કોઈ પણ કોષ છે તેનો ખૂબ જ ઓછો ભાગ લઈ લ્યો, તો પણ એ શું છે? આપણા માટે પૂરતો છે. અને આ પ્રયોગશાળાની અંદર કાર્યપદ્ધતિની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તેમાં અલગીકરણ કરી અને અલગ અલગ ચરણો છે તેની અંદર તેને આપણે ઓળખી શકીએ છીએ. તેમાં સૌથી પ્રથમ તબક્કો છે DNAનું અલગીકરણ.
સૌ પ્રથમ શું આવશે? ડીએનએ નું અલગીકરણ. અલગીકરણ એટલે શું મિત્રો? તો જેમાંથી આપણે ડીએનએ લેવાનું છે એ ડીએનએ છે તે રુધિર હોય અથવા તો બીજો કોઈ પણ કોષ હોય એને લઈ અને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. એટલે કે આપણે પહેલાં તો એને અલગ કરવું પડે એમ, કે જે કોષ છે તેમાંથી જે ડીએનએ અલગ કરવું પડે તો એને કહે છે ડીએનએ અલગીકરણ. કે આપણે કોઈ પણ જગ્યાએ ગયા છીએ કે મર્ડર કોઈ જગ્યાએ થઈ ગયું છે, જેમ આપણે સીઆઈડીમાં જોતા હોઈએ છીએ, તો અહીંયા એને કોઈ મળે છે, રુધિર છે તે મળે છે, તો એ જે સેમ્પલ લેતા આવે છે તો એમાંથી પહેલાં શું કરે છે કે ડીએનએને છૂટું કરે છે. તો આને કહે છે ડીએનએનું અલગીકરણ, કે આપણે ડીએનએ છે તે કોષમાંથી અલગ કરીએ છીએ. ત્યારબાદ જે બીજો તબક્કો છે તે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએનું પાચન. હવે મિત્રો, આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું છે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો, રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ બે પ્રકારના જે ઉત્સેચક છે તે જોવા મળે છે. જે રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ એક ઉત્સેચક છે કે જે ડીએનએનો જે ખંડ છે ને તેને તોડે છે, તેનું પાચન કરે છે. તો ડીએનએનું પાચન કરતા ઉત્સેચકને રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું? તો ડીએનએનું પાચન કરતા ઉત્સેચકો. હવે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક અને બીજો છે રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો. તો હવે એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ એટલે શું? તો મિત્રો, આ ડીએનએની શૃંખલા છે. હવે આ ડીએનએની શૃંખલા છે એમાંથી જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એન્ડો, એન્ડો એટલે ક્યાંથી? વચ્ચેથી જે ડીએનએની શૃંખલા છે તેને કાપે છે, કટ કરે છે, તો એને કહે છે એન્ડોન્યુક્લિએજ. અને એક્ઝોન્યુક્લિયસ એટલે શું થશે? તો જે ડીએનએ છે તેના છેડાના ભાગેથી તે કાપ મૂકે છે, એટલે કે છેડાના ભાગેથી કાપવાની શરૂઆત કરે છે, તો એને કહે છે એક્ઝોન્યુક્લિએજ. આપણે આ બે ઉત્સેચક આવે છે 11મા પ્રકરણની અંદર, ત્યાં ડિટેલ્સમાં આપણે જોવાનું છે, પરંતુ અહીંયા આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે આ એક ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અને એમાં એન્ડોન્યુક્લિયસ એટલે કે જે ડીએનએની શૃંખલા છે તેને વચ્ચેથી કાપે છે. અને ત્યારબાદ શું થાય છે? ડીએનએનું પાચન. એટલે પાચન એટલે શું? કે ટૂંકમાં એને કાપવું, ડીએનએના જે ખંડ છે તેને તોડવા. તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએના ખંડને તોડે છે, તેનું પાચન કરે છે. શું કામ મિત્રો આની જરૂર પડે છે? કારણ કે ડીએનએ છે તે આખો લાંબો પોલિમરનું અણુ છે. એની અંદર આપણે જે કોષમાંથી લીધું છે તેમાં તો કોડિંગ ને નોન કોડિંગ બંને આવેલું છે. તો હવે જે આપણે નોન કોડિંગ શૃંખલા છે તેની જરૂર છે, કોડિંગ શૃંખલાની તો કોઈ જરૂર નથી. તો એટલા માટે શું કરવામાં આવે છે? તેનું પાચન કરી અને એના ટુકડા કરવામાં આવે છે, અને જેના કારણે આપણે અલગ અલગ જે ડીએનએના ખંડો છે તેને અલગ કરી અને આપણે એમાંથી જોઈ શકીએ કે કયો નંબર છે તે રિપીટ થાય છે એ. ત્યારબાદ ત્રીજા નંબરનો તબક્કો છે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ. હવે શું થશે કે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે આવી રીતે ડીએનએના નાના નાના ટુકડા કરી દે છે. આ નાના નાના ટુકડા છે તે બધા ભેગા જ છે. હવે એક જ સેમ્પલની અંદર આ બધા ટુકડા ભેગા છે. શું કરવામાં આવે છે કે પહેલાં જો મિત્રો આપણે ડીએનએ છે તેનું અલગીકરણ કરી લીધું છે. કેવી રીતે અલગીકરણ કર્યું આપણને ખબર છે. હવે આ સેમ્પલ છે આપણું, ધારો કે આની અંદર શું છે? આપણું ડીએનએ છે. હવે આ ડીએનએ છે નમૂના તરીકે જે આપણે ડીએનએ લીધું છે તે ડીએનએ આ ટ્યુબની અંદર છે. એની અંદર આપણે શું કરવામાં આવે છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તેમાં એડ કરવામાં આવે છે, એટલે કે ઉત્સેચક આમાં નાખવામાં આવે છે. હવે એ ઉત્સેચક આની અંદર જશે, એટલે કે આપણું જે આ ડીએનએ છે તેને આવી રીતે તોડી અને એના ટુકડા કરી દેશે. આ ટુકડા કરી દીધા. હવે આ બધા ટુકડા ટ્યુબની અંદર કેવા છે? ભેગા જ છે, સાથે જ છે. તો આપણે હવે આ ટુકડા છે તેને જોવા છે, તો એમ નામ તો જોવાય નહીં. તો એના માટે એક જે મશીન છે તેની જરૂર પડે છે, તે ઇલેક્ટ્રોફોરેસિસ છે. મિત્રો, આ ઇલેક્ટ્રોફોરેસિસ આખી ટેકનોલોજી 11મા પ્રકરણમાં ડિટેલ્સમાં જોવાની છે, પરંતુ અહીંયા ખાલી આપણને થોડું ઘણું નામ આપ્યું છે, તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રોફોરેસિસ શું છે તે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર એક જે આ ટાઈપનું છે ને એક પ્લેટ જેવું હોય છે. હવે એની અંદર અગાર જેલ છે તે નાખવામાં આવે છે. અગાર
ઓગાર છે ત્યાંની અંદર નાખવામાં આવે છે, ઓગાર નાખશું એના કારણે ઓગાર શું થશે, જામી જશે. તો એને આવી રીતે ઓગારનો જેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેને કહે છે ઓગાર રોજો. કે જેમ આપણે આઈસક્રીમ છે તેની અંદર જોઈએ તો ઓગાર છે તે ઉપયોગ થાય છે, સિવાય છે જેલી આવે છે તે, પછી જે ચોકલેટ આવે છે ઓગારની, તો આ જે ચોકલેટ જે ઓગારની આવે છે એના જેવું જ ઓગાર છે કે જે શું કરે છે કે જામી જાય છે, અને ત્યારબાદ તે લીલમાંથી મેળવવામાં આવે છે કે જે દરિયાઈ લીલ છે તેમાંથી ઓગાર છે તે મેળવવામાં આવે છે. અને એ જે ઓગાર છે તેનો ઉપયોગ થાય છે, અને એના કારણે તે શું થશે કે જે આખી આ ટાઈપની જે પ્લેટ છે તેમાં તે જામી જશે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે એની અંદર આવી રીતે આપણે છિદ્ર કરવામાં આવે છે, એટલે કે આ ભાગ કાપી નાખવામાં આવે છે. હવે આપણે કેમ કે ઓગાર છે એમાં આપણે શું કરવાનું છે કે કટકા થોડાક આ ટાઈપના કરી નાખીએ, અને પછી એની અંદર આપણું સેમ્પલ એડ કરવાનું છે. આખું આ ભાગ જામેલો હશે, આ ભાગ જામેલો હશે એમાંથી આવા થોડાક અમથા શું કરવાના છે કે કાણા પાડી દેવાના છે, કે એના અંદર આપણે આપણું સેમ્પલ નાખી શકીએ. આવા ઘણા બધા 3-4 આપણે જેટલા સેમ્પલ છે એ પ્રમાણેના એવા છિદ્ર કરવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ છે તે આપણે જામી ગયું અને એમાંથી આપણે જરાક સેજ કાઢી લઈએ એમાંથી, તો અહીંયા શું થઈ જશે, છિદ્ર થઈ જશે. આ જેલ છે એટલે એમાં આ ટાઈપનું એક છિદ્ર થઈ જશે. તો એની અંદર આપણે જેટલા સેમ્પલ છે તે સેમ્પલ શું કરવાના છે, એડ કરવાના છે. હવે શું થશે મિત્રો કે અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસ એટલે એનો અર્થ એવો કે છૂટું કરવું, અને ઇલેક્ટ્રો એટલે કે લાઇટની મદદથી. તો અહીંયા ચાર્જ કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક ચાર્જની જરૂર પડે છે. કે અહીંયા બે છેડા હોય છે કે જેમાં લાઇટ પસાર કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે છે, અને એ ઇલેક્ટ્રિક કરંટના કારણે શું થાય છે કે મિત્રો એના છેડા હોય છે કે ધન ધ્રુવ હોય છે અને ઋણ ધ્રુવ હોય છે. હવે આપણું ડીએનએ કેવું છે કે ઋણ વીજભારિત છે, તે ઋણ વીજભારિત છે એટલે તે ડીએનએ શું થશે કે જે બાજુ ધન વીજભાર હશે એ બાજુ તે રન થશે એટલે કે ગતિ કરશે. એટલે આપણે ધારો કે અહીંયા 3 છે સેમ્પલ છે તે એડ કર્યા છે. હવે આ 3 સેમ્પલ છે તે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર રન કરશે, ગતિ કરશે. હવે એની અંદર શું છે કે આપણા ડીએનએના ટુકડા છે સેમ્પલની અંદર. હવે દરેક ટુકડા છે જેની ઘનતા ભારે હશે તે ટુકડો અહીંયા સુધી જ ગતિ કરી શકશે, આગળ જઈ શકશે, ને એવી રીતે ઓછી ઘનતા હશે તો થોડુંક આગળ જશે, ફરી પાછો હાવ ઓછી હશે તો એનાથી આગળ જશે, અને સાવ ઓછી ઘનતા હશે તો તે દૂર સુધી જઈ શકશે. તો આવી રીતે જે આપણે ટુકડા કર્યા છે ડીએનએના, તે ડીએનએ છે તે આપણને આમાં ઇલેક્ટ્રોફોરેસિસની અંદર બેન્ડ આપે છે. એવી જ રીતે આપણું બીજું સેમ્પલ છે તો અહીંયા પણ સેમ આવી રીતે તે જે ટુકડા છે તે આમ બેન્ડ છે તે આપણને જોવા મળશે. જે ત્રીજું સેમ્પલ છે તેની વાત કરીએ તો ત્રીજું સેમ્પલ છે થોડુંક આપણે લાંબુ કરી દઈએ કે જેના કારણે આપણે સરળતાથી ડ્રો કરી શકીએ. તો ત્રીજું સેમ્પલ છે તેની અંદર પણ ડીએનએના ટુકડા છે, તો બેન્ડ આવી રીતે જોવા મળશે, એક બેન્ડ અહીંયા મળ્યો અહીંયા મળ્યું. તો હવે આના આધારે શું કરવામાં આવે છે મિત્રો કે નક્કી કરવામાં આવે છે કે આ 3 જુદા જુદા વ્યક્તિનું સેમ્પલ છે, એ બી અને સીનું છે, 3-3 આપણે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર નાખ્યા છે. તો હવે શું થશે અહીંયા જો કે એ અને બીના જે બેન્ડ છે તે આપણને કેવા જોવા મળ્યા છે, સરખા જોવા મળ્યા છે, જ્યાં સી છે તેનું સરખું નથી. એક બેન્ડને અહીંયા મળ્યો છે તો સેમ બીજો અહીંયા જ મળ્યો છે, પરંતુ સીનું ક્યાં છે, છેક અહીંયા છે. તો આમ આના આધારે આપણે કહી શકીએ છીએ કે એ અને બી જે સેમ્પલ છે તે કેના છે, એક જ વ્યક્તિના છે. શું કામ? તો કારણ કે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર તેમાં સમાન પ્રકારના બેન્ડ જોવા મળે છે. બેન્ડ એટલે પટ્ટાઓ. કેના પટ્ટા છે? તો આ ડીએનએના પટ્ટા છે. કેવી રીતે પટ્ટા પડ્યા છે? તો ડીએનએ છે તેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યું છે. કાપ્યું છે એટલે એના ટુકડા થઈ ગયા છે, ખંડ થઈ ગયા છે. તો ટુકડા થઈ ગયા છે એટલે જે વધારે ઘનતાવાળો ટુકડો હશે તે આગળ બેન્ડ બનાવશે, ઓછી ઘનતાવાળો ટુકડો હશે તે છેલ્લે બેન્ડ બનાવશે. તો આમ જેટલા કટકા થાય છે ડીએનએના એટલે આપણને શું જોવા મળે છે ઇલેક્ટ્રોફોરેસિસમાં, આવા બેન્ડ જોવા મળે છે. આ બેન્ડ ક્યારે જોવા મળશે? જ્યારે આપણે આ ઇલેક્ટ્રોફોરેસિસ છે તેની અંદર ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત પસાર કરશું ત્યારે. તો આમ વિદ્યુત પસાર કરવાને કારણે ડીએનએ છે તે એકબીજાથી ઘનતાને આધારે કેવું પડે છે, છૂટવું પડે છે, અને તે ધન ધ્રુવ તરફ ગતિ કરે છે. એક છેડા ઉપર ઋણ ધ્રુવ હશે અને એક ભાગ તરફ ધન ધ્રુવ હશે. તો આવી રીતે ડીએનએ છૂટવું પડે છે. આમ આપણે જેટલા પણ સેમ્પલ છે
લેવા છે એ પ્રમાણે આપણે એટલા શું કરવાના થશે, કાણા કરવાના થશે જેલની અંદર. એની અંદર આપણે સેમ્પલ એડ કરીએ અને આ રીતે આપણે પટાવો છે તે જોઈ શકીએ છીએ. તો આપણને ખબર પડી જશે કે હવે આ એ અને બી વ્યક્તિ છે તે બે એક જ છે, કારણ કે પટ્ટા બે કેવા છે, સમાન જોવા મળે છે. કોઈ દિવસ અલગ અલગ વ્યક્તિના બેન્ડ છે તે સરખા હશે નહીં. અલગ અલગ વ્યક્તિના બેન ક્યારેય અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસમાં સરખા જોવા નહીં મળે. જો વ્યક્તિનું એક જ સેમ્પલ હશે તો જ આપણને આવા બેન્ડ છે તે સરખા જોવા મળશે. એટલે ગુનાહિત વ્યક્તિ લઈ લે કે ધારો કે એ છે અને આપણને બી અને સી ઉપર ડાઉટ છે કે બી અથવા સી છે તેમાંથી કોઈ વ્યક્તિ છે તે હાજર હશે, તો આપણને શું કરવાનું છે કે ત્રણે ત્રણના બેન્ડ જોવાના છે. જો બી અને સી છે એમાંથી જો બી વ્યક્તિ હશે એ ગુનાહિત તરીકે, તો આ એનો જે બેન્ડ છે તે આવો જોવા મળશે. જો તે નહીં હોય તો આવો બેન્ડ જોવા મળશે નહીં. એટલે કે આમ દરેક વ્યક્તિ છે તેની જે આ બેન્ડ છે તે કેવા હશે, જુદા જુદા હશે. ક્યારેય એવું નહીં બને કે આ બી વ્યક્તિ ગુનાહિત તરીકે છે નહીં અને એનો બેન્ડ છે તે ગુનાહિત જે આપણે સેમ્પલ લીધું છે એની સાથે મેચ થતું આવે, એવું ક્યારેય જોવા મળશે નહીં. તો આવી રીતે જે ઇલેક્ટ્રોફોરેસિસ છે તે એક મશીન છે કે એની મદદથી શું કરવામાં આવે છે કે જે આપણે ડીએનએના ખંડો કર્યા છે તેનું અલગીકરણ કરવામાં આવે છે. હાલો ત્યાર પછી જોઈએ ચોથો મુદ્દો શું છે, તો અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન પર સ્થળાંતરણ. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ મશીન છે બરાબર. હવે આપણે કોઈક એવો કેસ આપણી સામે આવ્યો છે કે તમે હે ને ધારી લો કે તમે કોઈક સીઆઈડી ઓફિસર છો અને તમારી પાસે કોઈ એવો કેસ આવ્યો છે કે ક્યાં કોઈક મર્ડર થઈ ગયું છે અને તમારે પ્રૂફ કરવાનું છે કે તમને જેના ઉપર ડાઉટ હોય કે આ વ્યક્તિ છે તેને મર્ડર કર્યું છે, તો તમે એનું સેમ્પલ લીધું છે અને જે જગ્યાએ મર્ડર છે, મર્ડર થયું છે અહીંયાથી તમને જે સેમ્પલ મળ્યું છે તે બે સેમ્પલ લઈ અને પછી તમારે આ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવાની છે. તો હવે તમને મળી ગયું છે કે આ વ્યક્તિ જ ગુનાહિત છે. અહીંયા તમે ઇલેક્ટ્રોફોરેસિસ કરશો તો આપણને ખબર પડી જશે કે ધારો કે એ સેમ્પલ આપણને ક્યાંથી મળ્યું છે, કે જે જગ્યાએ મર્ડર થયું છે એ જગ્યાએથી મળ્યું છે. અને બી અને સી બે વ્યક્તિ એવા છે કે જેના ઉપર તમને ડાઉટ છે, શંકા છે એવા છે. તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે બી વ્યક્તિએ મર્ડર કરેલું છે, કારણ કે એના બેન્ડ છે જે જગ્યાએ મર્ડર થયું હતું ત્યાંથી જે સેમ્પલ મળ્યું છે તેના સરખા જ છે. તો આપણને આ ખબર પડી ગઈ છે. હવે મિત્રો આ ઇલેક્ટ્રોફોરેસિસ છે એને તો આપણે જે આપણે આખો કેસ છે તે તો આપણે જજને બતાવવાનું હોય છે. તો તમે ઇલેક્ટ્રોફોરેસિસને લઈ અને જજ પાસે તો જઈ નહીં શકો કે આ રહ્યું કે અહીંયા ઇલેક્ટ્રોફોરેસિસની અંદર આ રીતે મને બેન્ડ જોવા મળ્યા છે, તો આપણે અહીંયા લઈ જઈ શકતા નથી. તો એના માટે શું કરવામાં આવે છે, એના માટે જે આપણને આ પટ્ટા જે જોવા મળ્યા છે તેને કોઈ એક પેપર છે તેની અંદર લેવામાં આવે છે. તો એ પેપર છે તે નાયલોન છે, કે નાયલોનનું એક કાગળ આવે છે, ટૂંકમાં એક પેપર ટાઈપની રચના છે કે જેમાં આપણે આ ચોપડીના પેજ હોય છે તેવો જે કાગળ છે જે નાયલોનનો બનેલો હોય છે, એ નાયલોનનું પેપર છે તેને શું કરવામાં આવે છે કે આ જેલ છે તેના ઉપર આપણને પટ્ટા મૂક્યા છે તે પટ્ટા ઉપર મૂકવામાં આવે છે. તો એના કારણે શું થશે કે દરેકે દરેક બેન્ડ છે ને જે આપણને જેલની અંદર મળ્યા છે ને તે બેન્ડ ક્યાં સ્થળાંતરિત થઈ જશે, તે નાયલોન પેપરમાં સ્થળાંતરિત થઈ જશે. એટલે કે આપણું જે નાયલોન પેપર છે તેની અંદર જે આપણને જેલમાં બેન્ડ મળ્યા હતા તે દરેકે દરેક બેન્ડ અહીંયા આવી જશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે મિત્રો આ બેન્ડ છે તે આપણને દેખાતા નથી, નાયલોનની ઉપર આ બેન્ડ આપણને દેખાશે નહીં. હવે એને આપણે જોવા છે, તો એને જોવા માટે હજી એક વસ્તુની જરૂર પડે છે, તો એ છે VNTR પ્રોબ. મેં અગાઉ આપણે કીધું હતું કે VNTR પ્રોબ શું છે, તો એક રેડિયો લેબલ્ડ VNTR છે કે એની અંદર પ્રોબ છે તેનો ઉપયોગ કરી અને સંકરણ કરવામાં આવે છે. એટલે કે હવે અહીંયા શું થશે કે આ પટ્ટા છે તે આપણને અહીંયા જોવા મળતા નથી પેજ ઉપર, નાયલોનના પેજ ઉપર. હવે આની અંદર શું નાખવામાં આવે છે, VNTR પ્રોબ નાખવામાં આવે છે. પ્રોબ કેવું છે, રેડિયો લેબલ છે. એના કારણે જ્યાં આપણે પ્રોબ નાખશું તો શું થશે કે જ્યાં જ્યાં પટ્ટા હશે ને અહીંયા અહીંયા આપણને આ કલર છે તે જોવા મળશે. જે જગ્યાએ ડીએનએના બેન્ડ હશે એ જગ્યાએ આપણને શું થશે, કલર જોવા મળશે. આવી રીતે જે પણ જગ્યાએ નાયલોનના પેજ ઉપર ડીએનએના ખંડ હશે, પટ્ટા હશે, ત્યાં પ્રોબ છે તેની સાથે ચોંટી જશે અને કલર દેખાડે છે. તો આવી રીતે આપણે જે નાયલોન પેપર છે તેના ઉપર શું જોઈ શકીએ છીએ, ડીએનએ છે તેનું જે બેન્ડ છે તે જોઈ શકીએ
છે. તો આમ ડીએનએ ના ખંડ ને, સોરી, ડીએનએ ના બેન્ડ છે તેને નાયલોન ના પેપર ઉપર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ દાખલ કરવામાં આવે છે. રેડિયો એક્ટિવ ડીએનએ એટલે શું? તો એક પ્રોબ, VNTR પ્રોબ. અને એના કારણે જે નાયલોન છે તેના ઉપર શું થશે કે ડીએનએ છે, આ જે નાયલોન છે તેના ઉપર પ્રોબ છે તે નિશ્ચિત જગ્યાએ જોડાઈ જશે. અને એના કારણે આપણને જે ડીએનએ છે તેના જે બેન્ડ છે તે નાયલોનના ઉપર જોવા મળે છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે શું છે તે. તો થઈ ગયું કે અલગીકૃત જે ડીએનએ ખંડો છે તેનું સંશ્લેષિત પટલ નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન ઉપર સ્થળાંતર કરવામાં આવે છે. ત્યારબાદ લેબલ્ડ VNTRનો ઉપયોગ કરી અને તેનું સંકરણ કરવામાં આવે છે. ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએના ખંડોની ઓળખ કરવી, એટલે કે જે ઓટો રેડિયોગ્રાફી એટલે કે જે આપણે રેડિયો એક્ટિવ ડીએનએ પ્રોબ છે તેને દાખલ કર્યું અને એના કારણે જે ડીએનએ છે પ્રોબ છે તે કોઈ ચોક્કસ ડીએનએના ક્રમમાં જોડાય છે અને એના કારણે બીજું કોઈ ડીએનએ છે તે પ્રોબ્સ છે પ્રોબ્સમાં કોઈ બીજો ડીએનએ જોડાઈ શકતો નથી. તો હવે આ જે બીજો ડીએનએ છે તે ન જોડાઈ શકે એટલે એને આપણે શું કરવામાં આવે છે, ધોવામાં આવે છે. અહીંયા જે આપણે રેડિયો લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કર્યો છે, જેટલા ડીએનએ હશે નાયલોન પેપર ઉપર એની સાથે રેડિયો લેબલ્ડ VNTR જોડાઈ જશે. બાકીના જે VNTR બચ્યા છે, પ્રોબ બચ્યા છે, તેને શું કરવામાં આવે છે કે ધોવામાં આવે છે કે એના કારણે તે દૂર થઈ જાય. ત્યારબાદ છે ઓટો રેડિયોગ્રાફી. મિત્રો, ઓટો રેડિયોગ્રાફી એટલે શું? તો એની અંદર જે રેડિયો એક્ટિવ ડીએનએ છે તેની પેટર્ન છે તેને આપણે એક્સરે ફિલ્મની અંદર લેવામાં આવે છે કે જેમાં આપણે એક્સરે કરીએ છીએ એવી રીતે જે અહીંયા રેડિયો એક્ટિવ ડીએનએ છે તેની પેટર્નને એક્સરે ફિલ્મ સાથે જોવામાં આવે છે અને આ ફિલ્મ છે તેને તૈયાર કરવામાં આવે છે અને એના કારણે આપણને ઘેરા અને ઝાંખા પટાવાળી એવી અલગ અલગ પેટર્ન મળે છે. ટૂંકમાં એક જે કોમ્પ્યુટર છે તે કોમ્પ્યુટરની અંદર જેમાં આપણે એક્સરે લઈએ છીએ એ રીતે આપણને ડીએનએ છે તેની આ રીતની પેટર્ન છે તે જોવા મળે છે. અને હવે એ પેટર્ન છે તેને તમે જજની પાસે લઈ જઈ અને તેને સાબિત કરી શકો છો કે આ જે પેટર્ન છે તે કોઈ પેટર્ન કેની સાથે મળતી આવે છે તે. તો આ આખી ટેકનોલોજી છે મિત્રો, અને એનું જે ચિત્ર છે તે પણ આકૃતિની અંદર આગળ આપેલું છે તે આપણે જોશું. તો એ પહેલાં હજુ એકવાર આપણે જોઈ લઈએ કે સૌ પ્રથમ શું કરવામાં આવે છે કે જે ડીએનએનો ખંડ છે તેનું અલગીકરણ કરવામાં આવે છે. મિત્રો, સેકન્ડ ટાઈમ એટલા માટે રિપીટ કરું છું કારણ કે ખૂબ જ અગત્યનું છે એટલા માટે. તો સૌ પ્રથમ પહેલો તબક્કો કયો છે? ડીએનએ ખંડનું અલગીકરણ, એટલે કે નમૂના તરીકે આપણે જેમાંથી ડીએનએ લીધું છે તેને કોષમાંથી, એના કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ હશે રંગસૂત્રમાંથી એને આપણે છૂટું કરવાનું છે. હવે આ ડીએનએનું અલગીકરણ કર્યું, ત્યારબાદ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તેની મદદથી ડીએનએના ખંડને ટુકડા કરવામાં આવે છે. તો કયો રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાપરવામાં આવે છે? એન્ડોન્યુક્લિયસ, એટલે કે જે ડીએનએનો જે પોલિમર છે, કુંતલ છે, તેને વચ્ચેથી કાપતો હોય એવો ઉત્સેચક છે તેની અંદર એડ કરવામાં આવે છે. એના કારણે શું થશે? ડીએનએ છે તે જે લાંબો પોલિમર છે તે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે. ત્યારબાદ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરવામાં આવે છે. કેના માટે? તો આપણે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી જે ડીએનએના ખંડ કર્યા છે તે ખંડને આપણે અલગ કરવા માટે ઇલેક્ટ્રોફોરેસિસ વાપરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોફોરેસિસથી ડીએનએના ખંડને અલગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે જે અલગ કરેલો ડીએનએ છે તેનું ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે? નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન, તો આ શું છે? એક પ્રકારનો કાગળ છે. એના ઉપર આપણે સ્થળાંતરણ કરવામાં આવે છે જેની અંદર બેન્ડ છે તે જેલનાથી એ બેન્ડ છે બટા છે તે આ પેપર ઉપર સ્થળાંતરિત થઈ જશે, પરંતુ એ આપણને દ્રશ્યમાન હશે નહીં, દેખાશે નહીં. તો એના માટે રેડિયો લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. VNTR શું કરે છે? તો જે જગ્યાએ બેન્ડ હશે, પટા હશે, એ જગ્યાએ તે જોડાઈ જશે અને એના કારણે આપણને કલર જોવા મળે છે. ત્યારબાદ હવે જે VNTR છે તે ડીએનએ સાથે બેન્ડ સાથે જોડાણા નથી, તો એને દૂર કરવા માટે એ નાયલોન પેપરને વોશ કરવામાં આવે છે. ત્યારબાદ ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે છે, એટલે કે એનો એક્સરે લેવામાં આવે છે અને એની મદદથી જે આખે આખું કોમ્પ્યુટર છે તેના ઉપર આખી સ્ક્રીન છે તે આવી જાય છે કે ઘેરા અને ઝાંખા પટ્ટાવાળી પેટર્ન જોવા મળે છે. તો આટલી રીત છે, પદ્ધતિ છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે જે VNTR સેટેલાઇટ છે તે શું છે. તો એના વિશેની માહિતી અહીંયા આપેલી છે મિત્રો. કદાચ 2 માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછાય અથવા તો 3 માર્ક્સમાં પૂછાય, કેમ કે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો છે, તો અહીંયાથી પ્રશ્ન ચાલુ થાય છે. પરંતુ આપણને જો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ પૂછે મિત્રો, તો ખાલી
જો 2 માર્ક્સ ની અંદર પૂછાણી હોય ટેકનોલોજી તો જેના ચરણ છે 6 એ 6 તે લખવાના છે, બાકી 3 માર્ક્સ માં પૂછાય તો જ્યાંથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની ટેકનોલોજી શરૂ થઈ છે ત્યાંથી લઈ કરીને આકૃતિ ની સાથે 3 માર્ક્સ માં પૂછાય તો લખવાનું છે, પણ 2 માર્ક્સ માં પૂછાય તો જે ખાલી તબક્કા છે ચરણ છે તે જ લખવાના થશે. એટલે યાદ રાખજો કે કેટલા માર્ક્સ માં પ્રશ્ન પૂછાય છે એ પ્રમાણે આપણે લખવાનું થશે. તો હવે VNTR શું છે? તો એક સેટેલાઇટ ડીએનએનો વર્ગ છે. સેટેલાઇટ ડીએનએ એટલે શું? તો એની અંદર કોઈ નાની છે બે જોડ છે તે વારંવાર રિપીટ થાય તો એને આપણે સેટેલાઇટ ડીએનએ કહીએ છીએ. હવે અહીંયા પણ એ મિની સેટેલાઇટ કહે છે. કયું છે તે? મિની સેટેલાઇટ. બે સેટેલાઇટ આપણે જોયા હતા, માઇક્રો અને મિની. તો આ મિની સેટેલાઇટ છે, હવે એની અંદર શું છે કે તો એક નાનો ડીએનએનો અનુક્રમ છે તે ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધ્ય રીતે ગોઠવાયેલો હોય છે. એટલે કે કોઈ નાનો જે ડીએનએનો જે એક અનુક્રમ છે તે ઘણી રીતે રિપીટ થતો હોય છે. AATT એના જે ક્રમ છે તે ઘણી વાર રિપીટ થાય તો એને આપણે મિની સેટેલાઇટ અથવા તો VNTR સેટેલાઇટની અંદર મૂકશું. હવે કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય છે. જો કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં, એટલે કે આપણી શરીરની અંદર જે રંગસૂત્ર આવેલા છે જે 23 જોડ 46 રંગસૂત્ર છે, એ 46 રંગસૂત્રની અંદર જે આ કોપી નંબર છે એટલે કે જે આ VNTRની અંદર જે ક્રમ રિપીટ થાય છે, કે આપણે જોઈએ કે આ AATT આ ક્રમ છે તે પહેલાં રંગસૂત્ર ઉપર પણ અલગ હશે, બીજા રંગસૂત્ર ઉપર પણ અલગ હશે. એટલે આમ કોપી નંબરની સંખ્યામાં શું જોવા મળે છે? જુદાપણું જોવા મળે છે. એટલે આ AATT ક્રમ છે તે ધારો કે પહેલાં રંગસૂત્રની અંદર 100 વખત રિપીટ થતો હોય તો એના એ ક્રમ છે તે બીજા રંગસૂત્રમાં 200 વખત પણ રિપીટ થતો હોય. તો આવી રીતે જે વ્યક્તિ છે તેના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રના જે કોપી નંબરની જે સંખ્યા છે તેમાં પણ શું રહેલું જોવા મળે છે? જુદાપણું રહેલું જોવા મળે છે. એટલે આપણે ગુનાહિત વ્યક્તિ હોય અને એક જે ગુનાહિત વ્યક્તિનું રંગસૂત્ર 7 લીધું હોય અને જેના ઉપર આપણને ડાઉટ હોય તેનું રંગસૂત્ર 2 લીધું હોય તો આપણને પ્રોપર રિઝલ્ટ મળે નહીં. આપણે શું કરવાના છે કે દરેક જે વ્યક્તિ છે તેનું આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવી છે તો એક જ રંગસૂત્ર લેવાના છે. હાલો, તો આટલું ક્લિયર તમને સમજાઈ ગયું હશે કે જે આ જે VNTR છે, જે મિની સેટેલાઇટ છે, જે અનુક્રમિત ક્રમ છે તે બધા રંગસૂત્રોમાં જુદો જુદો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, પુનરાવૃત્તોની સંખ્યામાં ઘણી ઊંચી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા જોવા મળે છે. હવે જે આ પુનરાવર્તિતની જે સંખ્યા છે તેની અંદર શું જોવા મળે છે? બહુરૂપકતા જોવા મળે છે ઊંચા સ્તરની. તે પણ આપણે જોયું કે જેના કારણે આપણે બધા કેવા દેખાઈએ છીએ? જુદા જુદા દેખાઈએ છીએ. કોઈ ઊંચા છે, કોઈ નીચા છે, કોઈ મીડિયમ છે, ત્યારબાદ કોઈની આંખો માંજરી છે, કોઈની કાળી છે, કોઈના વાળ સ્ટ્રેટ છે, કોઈના કર્લી છે, કોઈનું નાક લાંબુ છે, કોઈનું ટૂંકું છે. તો આ બધી બહુરૂપકતા છે તે કેના કારણે જોવા મળે છે? કે જે આ પુનરાવર્ત જે ડીએનએનો ખંડ છે તેની અંદર જુદાપણું છે એટલા માટે. તો આમ જે પુનરાવૃત્ત જે સંખ્યા છે તેની અંદર ઘણી બધી આવી આપણે બહુરૂપકતા જોવા મળે છે, જેના ફળસ્વરૂપે VNTRના કદમાં પરિવર્તન થતું હોય છે. એટલે એના કારણે જે આ રિપીટનો જે નંબર છે તેની અંદર પણ એક સમાન હોય કે આટલી જ સંખ્યામાં તેનું શું હોય કે પુનરાવર્તન થાય એવું ચોક્કસ હોતું નથી. એની અંદર પણ શું હોય છે કે જુદાપણું વેરિયેબલ જોવા મળે છે, ભિન્નતા હોય છે. તો તેનું કદ 0.1 થી 20 KB એટલે કે કિલો બેઝનું હોય છે. એટલે ક્યાંથી ક્યાં સુધીનું જોવા મળે છે? 0.1 થી 20 KB. મિત્રો, અહીંયા KB છે એટલે કેટલા થશે? આપણે બેઝમાં ફેરવ્યા હોય તો 100 થી 2000 KB એટલે 10³ તો 20 × 10³ એટલે કેટલું થશે? 20,000 થશે. અને 0.1 × 10³ એટલે કેટલા થશે? 100 થશે. તો સોરી, 0.1 × 10³ એટલે સોરી 100 થશે. તો આમ જે 100 થી લઈ કરી અને 20,000 સુધીનું એનું કદ જોવા મળે છે. એટલે કે 100 થી લઈ કરી અને 20,000 સુધી એની અંદર જે VNTR છે તેના કદમાં ફેરફાર થતો જોવા મળે છે. હવે VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટો રેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા
મળે છે. હવે આ જે VNTR છે તેની અંદર શું છે કે આપણે પ્રોબનો ઉપયોગ કરીએ છીએ તો એના કારણે શું થાય છે કે જે આપણે એક્સરે લેશું તો એક્સરેની અંદર ઓટો રેડિયોગ્રામ એટલે કે ટૂંકમાં એક્સરે કે જે એક્સરે ફિલ્મની અંદર તેનો આપણે ચાર્ટ બનાવીએ તે કે જેમ આપણે કોઈ હાડકું ક્રેક થઈ ગયું હોય તો આપણે શું કરીએ છીએ એક્સરે કઢાવીએ છીએ તો આપણું જે હાડકાનું જે આપણા હાથનું હાડકું હોય છે તો એનું આખું ફિલ્મ ક્યાં આવી જાય છે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી જાય છે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે જે DNAના જે બેન્ડ છે આપણે અલગીકરણ કર્યા છે તે બેન્ડનું એક્સરે લેવાનું છે એના કારણે તે બેન્ડ છે તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી જશે. તો આ રીતે ઓડિયો રેડિયોગ્રામ છે તેની અંદર શું થાય છે કે જુદા જુદા આકારની પટ્ટી જોવા મળે છે અને આ પટ્ટીઓ છે તે કોઈ વ્યક્તિના DNAના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે કે જે આ બેન્ડ છે તે શું રજૂ કરે છે કે વ્યક્તિનું વિશિષ્ટ DNA છે તેને રજૂ કરે છે કે તે બીજા વ્યક્તિમાં કેવું હશે જુદું હશે. ત્યારબાદ આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક જોડીઓને છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કેવી જોવા મળે છે ભિન્ન જોવા મળે છે એટલે કે જુદી જોવા મળે છે. એટલે કે આ જે દરેક પટ્ટી છે તે વ્યક્તિગત વસ્તીમાં કેવી હોય છે જુદી જુદી જોવા મળે છે. એટલે કે અહીં કીધું કે સમરૂપી કે એક યુગ્મક એટલે કે મિત્રો કે જે મોનોઝાયગોટિક હોય. મોનોઝાયગોટિક એટલે કેવું છે મેં તમને અગાઉ કીધું છે કે એક જ જે યુગ્મન છે તેમાંથી જે બે બાળકો નિર્માણ પામે છે તેને આપણે એક યુગ્મક કહેશું. જોડિયા બાળકો એવા કે તે એક જ યુગ્મનજમાંથી વિભાજન પામે છે. કેવી રીતે મેં તમને પાંચમા પ્રકરણની અંદર કહી દીધું છે કે જ્યારે ફલન થઈ જાય છે ફલનના બાદ યુગ્મનજ બની જાય છે ફલિતાંડ બની જાય છે. કેટલાક કેસીસમાં એવું બને છે કે એ જે ફલિતાંડ છે તે સમવિભાજન પામી અને એના જેવી જ કોપી એની બાજુમાં મૂકી દે છે. આમ શું થશે બે યુગ્મન જ બની ગયા તો એના કારણે એ બે યુગ્મન જ છે તેમાંથી જોડિયા બાળકો બને છે. તો આવા છે સમરૂપી એટલે કે એક જ યુગ્મનજમાંથી જે બનેલા બાળકો છે તેને બાદ કરતાં જે બીજી વ્યક્તિઓ છે વસ્તીની અંદર જે વ્યક્તિગત વસ્તી છે તેમાં આ જે DNAના જે બેન્ડ છે તે જુદા જુદા જોવા મળે છે. એક યુગ્મનજમાંથી બનેલા છે મિત્રો તો કોપી એટ કોપી એકબીજાને આબે હૂબ જ હશે કારણ કે યુગ્મનજ જ એક જ છે એની અંદર જેટલી વસ્તુ છે એટલી જ બીજામાં હશે. એટલે આમ એ જે આવા સમરૂપી જોડીઓ છે તેને બાદ કરી અને જે વસ્તીની અંદર જેટલા વ્યક્તિઓ છે તેની અંદર તે કેવી હોય છે ભિન્ન પ્રકારની જોવા મળે છે. પોલિમરાઇઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને વધારી શકાય છે. હવે આ PCR શું છે તો એક આખી ટેકનિક છે. પોલિમરાઇઝ ચેઇન રિએક્શન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર શું કરવાનું છે કે DNA છે ને તેનું પોલિમરાઇઝેશન કરી અને જે DNA છે તેની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. તે પણ આપણે 11મા પ્રકરણમાં જોવાનું છે પરંતુ આપણે થોડી ઘણી માહિતી જોઈ લઈએ કે હા મિત્રો આ પોલિમરાઇઝ ચેઇન રિએક્શન એટલે કે એવી વસ્તુ છે કે જેની અંદર DNA છે તેની સંખ્યા એટલે કે જે DNA છે તેની આપણે કોપી કરીએ છીએ. હવે આપણે કોઈ જગ્યાએ મર્ડર થઈ ગયું છે ત્યાંથી આપણને કોઈ સેમ્પલ મળ્યું છે. હવે એ સેમ્પલની આપણે DNA ફિંગરપ્રિન્ટિંગ કરી છે. આપણને જે વ્યક્તિ ઉપર ડાઉટ હતો એ વ્યક્તિનું સાથે સરખામણી કરી છે. હવે એ વ્યક્તિ છે તે તો ગુનાહિત છે નહીં કારણ કે એની DNA ફિંગરપ્રિન્ટિંગ જુદી છે. તો હવે શું થશે કે આપણે કોઈ બીજા વ્યક્તિને પકડવા જશું કે બીજા કોઈને પકડશું તો બીજા કોઈને પકડશું પરંતુ આપણું જે સેમ્પલ આપણે લઈ આવ્યા હતા જે જગ્યાએથી એ સેમ્પલ તો કેવું થઈ ગયું છે ખલાસ થઈ ગયું છે. તો આપણે બીજી જગ્યાએ જઈશું અહીંયા તો એ સેમ્પલ હવે આપણને મળશે નહીં. તો એના માટે શું કરવામાં આવે છે કે આપણે જે સેમ્પલ લઈ આવ્યા છીએ જે જગ્યાએથી તેની વધારે કોપી બનાવી દેવામાં આવે છે. એકના એક સેમ્પલ છે તેની વધારે કોપી બનાવી અને એમાંથી વધારે DNA છે તે મેળવવામાં આવે છે. તો એના કારણે આપણે ઘણી બધી એમાંથી આવી DNA ફિંગરપ્રિન્ટિંગ માટેની ટેસ્ટ કરી શકીએ. તો એના માટે આ એક પ્રક્રિયા છે પોલિમરેઝ ચેઇન રિએક્શન 11મા પાઠમાં આપણે વિસ્તારથી જોવાની છે. હવે ત્યારબાદ તેના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા DNAમાંથી પર્યાપ્ત DNA ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય. એટલે આ PCR કરીશું એના કારણે શું થશે કે કોઈ એક કોષ છે તેમાંથી જ આપણે જે DNA લીધું છે તે DNAની વધારે પ્રમાણમાં ફિંગરપ્રિન્ટિંગ બનાવી શકીએ. એટલે કે આપણે વારંવાર તો સેમ્પલ લેવા જઈ નહીં કે તો આપણે જે કોષમાંથી DNA લીધું છે તે જ DNAની વધારે કોપી બનાવી અને એમાંથી આપણે ઘણી બધી જે DNA ફિંગરપ્રિન્ટિંગ છે તે બનાવી શકીએ. હવે મિત્રો અહીંયા આવે છે DNA ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઉપયોગ
કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઉપયોગ ક્યાં થાય છે. મે બી બે માર્ક્સમાં પૂછાઈ શકે સારા લક હોય તો. સાવ નાનું એવું છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ. જો લક સારા હોય, પેપર ટૂંકું હોય તો બે માર્ક્સમાં આવી શકે. બાકી લાસ્ટ ટાઈમ જેવું જો પેપર લેન્થી હોય તો મોટા મોટા પ્રશ્ન જ આવે. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ સમાજની અંદર ઘણા બધા ક્ષેત્રમાં થાય છે. અહીંયા અમુક અમુક વસ્તુ આઈપી છે તે આપણે જોઈ લઈએ, એ સિવાય થોડું ઘણું આપણે આપણી રીતના પણ જોશું. તો ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. તેનો એટલે કેનું? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું. તો ફોરેન્સિક સાયન્સ એટલે શું? તો જે આપણે સીઆઈડીની અંદર જોઈએ છીએ તે, કે કેસ કબાડા થતા હોય છે, પિતૃત્વ માટે વિવાદ ઊભા થતા હોય છે, કોને કેનું મર્ડર કર્યું છે, તો આ બધાએ ચોરી કોને કરી છે, ક્યાં ચોરી કરી છે, તો આ બધું આપણે ઓળખવું છે. તો એ ફોરેન્સિક સાયન્સ છે. તો એની અંદર ઉપયોગ તો થાય છે, એ સિવાય બીજા ઘણા ક્ષેત્રોમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઉપયોગ થાય છે. જેમ કે કઈ કઈ જગ્યાએ? તો વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં, એટલે કે વસ્તીના નિર્ધારણમાં. ત્યારબાદ છે જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એટલે કે જે દરેક વ્યક્તિઓ છે તેનું જે જનીનિક જે બંધારણ છે તેમાં કેટલું જુદાપણું રહેલું છે, કેટલું વેરિએશન રહેલું છે તે જોવા માટે. અને વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે હાલની અંદર એવા ઘણા બધા જે પ્રોબ્સ છે, વિવિધતા ધરાવતા પ્રોબ્સ કે જેનો ઉપયોગ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર કરી શકીએ છીએ. હવે એ સિવાય મિત્રો આપણે જોઈએ તો જે માનવ સ્વાસ્થ્ય અને જે ન્યાયિક પ્રક્રિયાઓ છે તેની અંદર જે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે ને તેનો ધંધાકીય રીતે ઉપયોગ થાય છે. માનવ સ્વાસ્થ્ય એટલે શું? તો મનુષ્યના સ્વાસ્થ્ય માટે. અને જે ન્યાયિક પ્રક્રિયાઓ એટલે કે જે આપણે આ કેસ કબાડા થતા હોય છે એની જે પ્રક્રિયા છે તેની અંદર આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક ધંધો બની ગઈ છે અને તે ધંધાની રીતે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. એ સિવાય એવા વ્યક્તિઓ કે જે આપણે જોઈએ કે જે પિતૃત્વ નક્કી કરવું હોય છે તો એની અંદર જે વિવાદો ઊભા થાય છે તો આ વિવાદો છે તેના નિરાકરણની અંદર, ત્યારબાદ જે ઇમિગ્રેશન છે તેના હેતુની અંદર જે આ સંબંધો પુરવાર કરવામાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉપયોગ થાય છે, વારસાગત રોગોને ઓળખી કાઢવામાં. એટલે કે વારસાગત રોગો એટલે કે એના જે પિતામાં છે તો એના પુત્રમાં આવવાની શક્યતા કેટલી, એ બધા રોગો ઓળખી કાઢવા માટે. અસ્થિ મજ્જાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું છે એના માટે, મોનિટરિંગ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય છે. વારસાગત અનિયમિતતાઓ જેવી કે આપણે જો તો સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, હિમોફિલિયા છે, હન્ટિંગ રોગ, હન્ટિંગ ટોન્સ રોગ છે, અલ્ઝાઇમર્સ, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, આ બધા રોગો છે તેની જાણકારી માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઉપયોગ થાય છે. હવે એ સિવાય આપણે જોઈએ કે જે બળાત્કારના જે કેસ હોય છે તેની અંદર પણ આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઉપયોગ થાય છે. મિત્રો વિચારો કે જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તે એટલી હદ સુધી કાર્ય કરે છે કે જે અબ્રાહમ લિંકન હતા, તે અબ્રાહમ લિંકને જે કપડાં પહેરેલા હતા એના ઉપર જે એક લોહીનો ડાઘ હતો એના આધારે એની જે જનીનિક અનિયમિતતા છે તેની ઓળખ કરી શકાય હતી. અને જે અબ્રાહમ લિંકનની જે જનીનિક અનિયમિતતા હતી, માર્ફન્સ સિન્ડ્રોમ, તો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેનો ઘણી રીતે ઉપયોગ થાય છે. તો મિત્રો આની સાથે આપણું પ્રકરણ પૂર્ણ થાય છે, આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે. તો હવે સારી એવી તૈયારી કરવા માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.